આજે આપણે ઓમકાર આ કર્યું.
અવાજની અંદર બહુ નીચા અવાજની અંદર એ મૂળાધાર પર સ્પર્શ કરે છે. Yeah.
આપણે આ પ્રણવની અંદર થોડી અવાજ આવી ગઈ, એમાં આકસ્મિક જે પ્રેરણા થઈ એવી રીતે ગાડી ચાલી ગઈ, એમાં અકારાંત ઉકારાંત મકારાંત પ્રણવ, એટલે એની અંદર આ કોઈએ ગાવાની તો છે નહીં, એને સાંભળવાની છે. અને એને સાચવવાની છે. એટલે આ પ્રણવની અંદર જે આપણો શ્રેષ્ઠ પ્રણવની આજે જે અંદરથી જે ચીજ નીકળી છે, એટલે હું બ્રેક મારતો હતો પણ છતાં નીકળી છે. હા, પણ એક સારી પ્રણવની પૂરું ઇસેન્સ છે ઓમકારનું, એ આખું એક આપણને સત્વ છે એ આ રેકોર્ડમાં આપણને મળે છે. એટલે એને માત્ર સાંભળવાની છે. જયારે ઈચ્છા થાય ત્યારે આપણી એ રેકોર્ડ તો સારી થઈ ગઈ છે, સાંભળવાની છે. એવા ટાઈમે સાંભળવાની થી કરી ઘરમાં સ્વચ્છતા રહે. કોઈ પણ વ્યક્તિને તે ગાય, સ્ત્રીઓમાં બાળાઓમાં જો ઋતુ અવસ્થા આવતી હોય તો એ દરમિયાન એને બંધ રાખવાની, બાકીના કોઈ પણ સમય દિવસ એને સાંભળવાની. એમાં ગાવાનું નથી, પણ જ્યારે એ સાંભળો ત્યારે એક ધ્યાન કેન્દ્રિત થશે. કારણ કે આખું શોર્ટ પર્વ છે, પણ અંદરથી ખૂબ જમાવટ થઈ ગઈ, એટલે હજી લાંબો ચાલક પણ બે મેં એને પકડી નાખ્યું છે. એટલે પ્લવંગ ઓમકાર, મંડુક ઓમકાર, એટલે જેની અંદર જે આખી સૃષ્ટિ અંદર સચરાચર સૃષ્ટિ અંદર જે પ્રણવ વેવ હોય છે, એક સાગર છે, દરિયો છે, એ દરિયાના જેમ મોજામ ઉછળતા જાય, ભલે આપણે કિનારે બેઠા રહીએ પણ એનો આનંદ પણ એનો અવાજ છે, અને નજીક હોય તો એની ફરફર પણ આપણી પાસે આવે, એટલે એવો એ તરંગ છે. એ તરંગ આજે વહેતો હતો. મનમાં યુદ્ધ એમ ચાલે કે અસ્થાને અસ્થાને જો આપું છું કે સ્થાને આપું છું, પછી એ વિચાર બંધ થયો કે સ્થાન અને અસ્થાન બંને કાઢી નાખ્યા, પરંતુ જે મિષ્ટાન છે એ તો તંદુરસ્ત માણસ લેવાનો જ છે. ડાયાબિટીક હશે તો કે આગળ પણ નથી ખાતો, પરંતુ આ જેને ભાગ્યમાં હશે અને જેને લેવાશે એ આ લઈ શકશે. અને આ આપણો ઉત્થાનનું સૌથી પહેલી ક્ષણ દરેકના મૂળાધારની અંદર સીધો સ્પર્શ કરીને હું આગળ વધ્યું છું. એમાં બે સંકલ્પ કરેલા કે પ્રણવ છે એ રોગ હર છે, ભાગ્યના રોગો તો આવે પણ જે અનિવાર્ય છે જેને જરૂર નથી એવા રોગો પ્રવેશ ના કરે. એટલે મૂળ દ્વાર ની અંદર આખો પ્રવાહ હું રેડતો ગયો અને તેમ તેમ એ ચાલતો ગયો. એટલે એ રીતે જે આજનો પ્રણવ છે એ માત્ર મારે એક નાદના રૂપની અંદર મેં રજૂ કર્યો છે. આપણી સાધનાઓની અંદર જે પ્રણવ ચાલે છે એ તો તમે ગાવાનું છે, અને સાથે સાથે આપણે એનું ઉપરનું ધ્યાન પણ કરવાનું છે. એમાં એકલો મૂળ
મૂળાધારની ચીજ મેં બતાવી હતી, પરંતુ આ જે સમગ્ર પ્રણવ છે કે જેની અંદર આપણે પછી કશું કરવાનું રહેતું નથી, પણ એકડો લખીએ તો પછી બગડો પણ લખીએ.